26મી જુલાઈ કારગિલ વિજય દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરતમાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા કારગિલ વિજય દિવસ ઉજવાયો હતો. આ તિરંગા યાત્રામાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત માજી સૈનિકો જોડાયા હતા. 26મી જુલાઈએ દેશભરમાં કારગિલ વિજય દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય સેવામાં હંમેશા અગ્રેસર સુરત શહેરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ. સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું. આ તિરંગા યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળે સન્માન કરવામાં આવ્યું. તિરંગા યાત્રામાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા તથા માજી સૈનિકો જોડાયા. તો આ તિરંગા યાત્રામાં અલગ અલગ સ્પોટ પર શાળાના વિદ્યાર્થીઓથી લઈને સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું. જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી વીર જવાનોને ભાવાંજલિ અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેને લઈ આખો માહોલ તિરંગાથી રંગાયો. જય જવાન નાગરિક સમિતિ અને રોટરી ક્લબના યુવાનો દ્વારા આજે જ્યારે તિરંગા યાત્રા નીકાળવામાં આવી છે, ત્યારે દેશ પ્રેમથી યુવાનો પોતે રાષ્ટ્ર માટે પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવીને શહાદત વરી છે તેવા પરિવારોનું સન્માન, એમની ભવ્ય શોભાયાત્રા આ એક ઉત્કૃષ્ટ દેશપ્રેમનું ઉદાહરણ છે. યુવાનોને આવી પ્રવૃત્તિ શોભે છે અને જય જવાન નાગરિક સમિતિ 25 વર્ષથી આવા કાર્યક્રમો કરી અને દેશપ્રેમને ઉજાગર કરી રહેલા એ યુવાનોને હું વંદન કરું છું, શહીદ પરિવારોને વંદન કરું છું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.